જામનગર શહેર તથા જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાના કુલ કેસોની સંખ્યા બે આંકડામાં નોંધાતા તંત્રએ થોડી રાહત અનુભવી હતી, પરંતુ આજે ફરીથી કોરોનાના કેસોમાં વધારો થતા સંક્રમણ ઘટવાનું અનુમાન ખોટું ઠર્યું છે. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 102 કેસ નોંધાયા છે. શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ 12 કેસ સામે આવ્યા છે, એટલે કે સમગ્ર જિલ્લામાં કોરોનાના કુલ 114 કેસ નોંધાયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 10 દર્દીઓના મૃત્યુ થયા છે. શહેર તથા જિલ્લામાં કોરોનાના 112 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. નોબટ ડિજિટલના માધ્યમથી તમારા વ્યવસાયનું ઓનલાઈન એડવર્ટાઇઝિંગ કરી તમારી ઓળખને બ્રાન્ડ બનાવો. નોબટ યુટ્યુબ ચેનલ કે જેના 28,000 થી વધુ સબસ્ક્રાઇબર્સ છે ત્યાં વિડીયો પ્રમોશન કરો, અથવા નોબટનું ફેસબુક પેજ કે જેના પર 45,000 થી વધુ ફોલોઅર્સ છે, અથવા ઇન્સ્ટાગ્રામ જેમાં 8,000 થી વધુ ફોલોઅર્સ છે, અને વેબસાઇટ કે જેના 20,00,000 થી વધુ વિઝિટર્સ છે ત્યાં આપની એડવર્ટાઇઝ કરો, અથવા નોબટના વોટ્સએપ ગ્રુપ કે જેમાં 15,000 થી વધુ મેમ્બર્સ છે ત્યાં સુધી આપની જાહેર ખબર પહોંચાડવા અમારો સંપર્ક કરો. જામનગર મહાનગરપાલિકાના ટેકનિકલ યુનિયનની અનેક માંગણીઓ પડતર છે, જેમાં કોરોનાને કારણે કોઈ કાયમી કર્મચારીનું મૃત્યુ થાય તો સરકારી સહાયની માંગ તથા ખાલી પદો પર ઇન્ચાર્જથી કામ ચલાવવાને બદલે કર્મચારીઓને બઢતી આપવાનો મુદ્દો મુખ્ય છે. આ અંગે આજે યુનિયન દ્વારા કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું, તેમજ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી પ્રતિક વિરોધ પ્રદર્શિત કરી આંદોલનનો આરંભ કર્યો હતો. કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ જામનગર જિલ્લામાં લોક અદાલતોનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે 26 સપ્ટેમ્બરે જામનગર જિલ્લાના કુલ 17 કોર્ટ કમ્પાઉન્ડમાં ઈ લોક અદાલત યોજાશે, જેમાં જુદી જુદી 11 કેટેગરીમાં 762 કેસોનો નિકાલ કરવા પ્રયાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સંસદમાં કૃષિ અંગેના 3 બિલ પાસ કર્યા છે. મોટાભાગના ખેડૂતો તથા કોંગ્રેસ સહિતના વિપક્ષી પાર્ટીઓ આ બિલોનો વિરોધ કરી રહી છે. આજે આ વિવાદિત કૃષિ બિલોના વિરોધમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. પંજાબ અને હરિયાણામાં બંધને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો, જ્યારે અન્ય રાજ્યોમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. દેશમાં અનેક જગ્યાએ ચક્કાજામ સહિત હિંસક પ્રદર્શનો થયા હતા. ઘણી ટ્રેનો રોકવામાં આવી હતી. આવતા મહિને જ્યાં ચૂંટણી યોજાવાની છે તે બિહાર રાજ્યમાં પણ ખેડૂતોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. ગુજરાતમાં આ આંદોલનની નહિવત અસર જોવા મળી હતી.